કોરોના કાળમાં ઓક્સિજનની અછત સર્જાતા લોકોને હવે ઓક્સિજન આપતા વૃક્ષોનું મહત્વ સમજાયું છે. વાતાવરણ શુદ્ધ રહે અને ઓક્સિજનનું સંતુલન જળવાઈ રહે તે માટે હવે અનેક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ધાનેરા તાલુકાના સોડાલ ગામના યુવાનો દ્વારા ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. વર્તમાન સમયમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવતા લોકોને ઓક્સિજનનું મહત્વ સમજાયું છે અને વાતાવરણમાં ઓક્સિજનનું સંતુલન જળવાઈ રહે તે માટે પર્યાવરણની જાળવણી માટે લોકો આગળ આવી રહ્યા છે અને ઠેર ઠેર વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ધાનેરા તાલુકાના સોડાલ ગામના યુવાનોએ ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય નથાભાઈ પટેલ, પાથાવાડા માર્કેટયાર્ડના ચેરમેન સવસીભાઈ પટેલ, સામાજિક કાર્યકર્તાઓ તેમજ શાળા પરિવારનો સ્ટાફ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે અમારે સોડાલ પ્રાથમિક શાળામાં સરસ મજાનું વૃક્ષારોપણનું આયોજન કરેલ છે અને વૃક્ષારોપણના આયોજનના ભાગરૂપ જે કોરોનાની મહામારી છે અને એ મહામારીમાં જે ઓક્સિજનની કમી વર્તાઈ રહી છે એ કમીને પૂરી કરવા માટે અને ઓક્સિજનનું શું મહત્ત્વ છે એ સમજવા માટે વૃક્ષારોપણ ખૂબ જરૂરી છે અને આજે અમારા ગામના સૌ ગ્રામજનોએ એક સંકલ્પ કર્યો છે અને 1100 રોપાઓ વાવી અને આ જે સૃષ્ટિ છે એને હરિયાળી બનાવવાનો સંકલ્પ કર્યો છે. સાથે સાથે એને ઉછેરવા સુધીનો બધાએ સંકલ્પ કર્યો છે ગ્રામજનોએ. તો આપ પણ સૌ આ વૃક્ષો વાવી અને પર્યાવરણને હરિયાળું બનાવો એવી અભિલાષા સાથે અસ્તુ. ભારત માતા કી જય. મેવાભાઈ ચૌધરી, સોડાલ પ્રાથમિક શાળા.